नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत छे। आज आपणे धोरण 7 विषय सामाजिक विज्ञान के जेमा आपणे नेक्स्ट 9मा चेप्टरनो अभ्यास करता था भूगोळनी अंदर, तेमा आपणे 3 लेक्चरनो अभ्यास करी चूक्या। आज आपणे हवे लेक्चर नंबर 4, नेक्स्ट लेक्चरनी अंदर आपणे भूमिना स्वरूपो अने एनु निर्माणनी वात करी हती। बराबर, जे अलग अलग जे मृदावरणीय प्लेटो छे, बराबर, एकाबीजी छे, ई अथड़ाई छे, एकाबीजी दूर थई छे त्यारे पृथ्वी सपाटी पर, बराबर, भूकंपनी परिस्थितिनું निर्माण थाय छे। अने ज्यारे नीचेना प्लेटोनी नीचेना भागनी अंदर जे घट प्रवाही छे, मेघमा जेने कहीए लावारस, बराबर, ई ज्यारे पृथ्वीनी सपाટીનું દબાણ ઓછું થાય ત્યારે તે પૃથ્વી સપાટી પર છિદ્ર કે તિરાડ પાડી અને એ બહાર નીકળી જાય છે, ત્યારે આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન એને કહીએ। આવી બધી વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરેલી હતી। તો આજે હવે વાત કરવાની છે મુખ્ય ભૂમિના સ્વરૂપ, જમીનના સ્વરૂપ। તો ઘસારણ એ ધોવાણ, બરાબર, જમીનને જે પહાડોની એનું બધું ઘસારણ થાય તો એનું ધોવાણ થયું કહેવાય। પરિવહન અને નિક્ષેપણ, પરિવહન એટલે માર્ગ અને નિક્ષેપણ એટલે એ પણ ધોવાણ, જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાતી રહે છે, જમીનની સપાટીમાં પરિવર્તન આવે છે। કે ઘણી વખત એવું થાય કે પહાડ હોય ને બાજુમાં ખીણ હોય તો પહાડનું ઘસારણ ધોવાણ થાય એટલે એ બધી માટી ધોવાય, પથ્થર ધોવાય, બરાબર, અને નીચે જે ખીણવાળો ભાગ છે એ પુરાઈ જાય અને સમતલ મેદાન પણ બની જાય, આવી ઘટનાઓ બનતી હોય છે। પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય, ખડકો તૂટે એટલે ઘસાય, બરાબર, એકદમ સીધા ન તૂટે પણ ઘણી બધી પ્રક્રિયાને કારણે, પવન છે, જળને કારણે, બરાબર, ઘસારણની પ્રક્રિયા થતી હોય। ભૂમિ સપાટી પર જળ પાણીનો પ્રવાહ એકદમ તેજથી વહેતો હોય એટલે આજુબાજુની જમીન છે એનું ધોવાણ થાય, પવનને હિસાબે થાય, હિમ બરફ, બરફ બરફ પડે એટલે પછી બરફ છે ધીમે 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 ગરમીનું પ્રમાણ વધે એટલે બરફ પીગળે, તો બરફ પીગળે એટલે એનું પાણી થાય, પાણી સાથે જમીન પણ ધોવાતી જાય। આવા ઘણા બધા ઘટકોને કારણે, બરાબર, થતાં ક્ષયને ઘસારણ કહેવાય છે, એટલે ધોવાણ એને ઘસારણ કહેવાય। પવન, જળ વગેરે ઘસાણીયુક્ત પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, બરાબર, એક પદાર્થને બીજા સ્થળે પવન અને જળને કારણે, પાણીની સાથે સાથે જાય, બરાબર, ઘણા બધા માટીના કણોની બધું જતું હોય પવનને કારણે જાય, પછી જ્યાં નીચાણવાળો ભાગ અહીંયા જમા થઈ જાય ત્યાં મેદાન પ્રદેશ કરી દઈએ, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ એટલે જમા થાય, બરાબર, એક જગ્યાએથી નીકળી અને બીજી જગ્યાએ જમા થાય જ્યાં નીચાણવાળો ભાગ હોય ત્યાં। ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપ ધારણ કરે, અલગ અલગ જમીનના સ્વરૂપ ધારણ કરે, પહાડો અહીંયા, બરાબર, નીચાણવાળો ભાગ બની જાય, નીચાણવાળો ભાગ અહીંયા સમતલ મેદાન બની જાય, જ્યાં સમતલ મેદાન અહીંયા આખી નદી મંડે વહેવા, આવી બધી પ્રક્રિયા થાય, જમીનના સ્વરૂપો છે અલગ અલગ બદલાઈ જાય। હવે નદીનું કાર્ય, કે નદીનું કાર્ય શું છે, કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય, ધોવાણ થાય, નદીનો પાણીનો પ્રવાહ એકદમ વહેતો હોય તેજથી એટલે આજુબાજુના જે કાંઠાના ભાગો છે એનું ધોવાણ થતું જાય। જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળ પ્રાપ્ત કે જળધોધ કહે છે, બરાબર, જે નીચે બાજુમાં ચિત્ર તમને આપેલું છે, જળપ્રપાત, બરાબર, જળપ્રપાત એટલે જે ધોધની રચના કરે છે, અહીંયા ઉપરથી પાણી પડ્યું હોય નીચે ધોધ સ્વરૂપે પડે અહીંયા, તો અહીંયા નીચે કેટલું બધું ધોવાણ થતું હોય એમ। જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વણાક માર્ગ પર વહેવા લાગે છે, વણાક માર્ગોની અંદર વહેવા લાગે, બરાબર, નદીના મોટા વણાકોને સર્પાકાર વહન માર્ગ કહેવાય, નદીનો જે આ વહેવાનો માર્ગ જેને સર્પાકાર, જો આવી રીતે વણાક માર્ગની અંદર વહેવા માંડે તો આ સર્પાકાર થયું, સર્પ જે ચાલે એ પ્રમાણે। ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે, એના કિનારાના માર્ગો ઉપર ઘસારણ, બરાબર, ઘસારણ એટલે ધોવાણ થાય, જો બાજુના ચિત્રની અંદર આપણે બતાવેલું છે કે આપણે જોઈ શકીએ છીએ કે આ જે એક સોળો આ જે ભાગ છે અહીંથી ધોવાણ થશે અને પછી અહીંયા નીચાણવાળો ભાગ છે, મેં તમને વાત કરી હમણાં, પહાડ ઊંચાણવાળો ભાગ હશે એનું ધોવાણ થશે, નીચાણવાળો ભાગ છે અહીંયા માટી બધી પુરાઈ જશે, જો તમને આ માટી બતાવી, આ વાયુવાળો ભાગ છે તો વાયુવાળો ભાગ એટલે નિક્ષેપણ, નિક્ષેપણ એટલે જમા થવું, આવી ઘટના બને છે। સર્પાકાર વણાકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર
ત્યાં વર્તુળાકાર ધારણ કરી લીધો છે. જો ઘોડાની આ પછી આમનમ કાયમી વહેતા હોય, જો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આમનમ આમ કાયમી વહેતા હોય તો ઘણી વખત એવું થાય પછી મંડે નજીકથી વહેવા અને આખો આમ યુ આકાર ઘોડાની નાળ આકાર જેવી રચના થઈ જાય, બરાબર. જમીન નીચે ધીમે ધીમે ધોવાતી જાય, એટલે આ બાજુમાં આપણે બતાવ્યું. જો આ ઉપરની આ પહેલી સપાટી પછી બીજું આવું થયું, ત્રીજું આવી રીતે થઈ ગઈ ઘટના, બરાબર. સીધું આમ ઘોડાની નાળ આકાર જેવી રચના થઈ જશે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વણાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે, બરાબર. અને નદી તેના લાંબા માર્ગોને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. લાંબો માર્ગ જે હોય એ છોડી અને પછી સીધો માર્ગ ગ્રહણ કરે. હવે અહીંથી વાત કરેલી છે નીચે, બરાબર. હવે અહીંથી આમ આમ વહેતી હોય આમ, તેની બદલે પછી અહીંથી સીધું જ આ ધોવાણ થતું જાય, ધીમે ધીમે અહીં કપાતું જાય અને આ બાજુથી કપાય એટલે આ બે ભેગું થઈ જાય એટલે પછી અહીંથી વહેવાનું કરી દેશે બંધ. આમ મળશે આમ સીધી વહેવા, જે નીચે આપણે આ ચિત્ર બતાવેલું છે આ પ્રમાણે મળશે બધી આ પ્રમાણે પછી વહેવા. ક્યારેક નદી પોતાના કિનારાની બહાર વહેવા લાગે છે. જ્યારે આપણે એમ કહીએ કે નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી, ત્યારે પૂરની પરિસ્થિતિ નિર્માણ પામે, જે નદી નીકળતી હોય ઉપરવાસમાં અતિશય વરસાદ પડે તો ઘણી વખત એવું થતું વરસાદનું પાણી નદીમાં સમાતું નથી અને બહારના કાંઠાના વિસ્તારમાં વહેવા લાગે, ત્યારે આપણે નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી એવું આપણે કહેતા હોઈએ. પરિણામે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. ધોવાણ થાય પછી હવે બહારના ભાગમાં મંડે વહેવા એટલે આજુબાજુના કાંઠાઓ છે એનું મંડે ધોવાણ થવા, તેને પૂરના મેદાન કહેવાય, બરાબર. પછી અહીંયા મેદાન ઘણી વખત બની જાય. આપણે કહીએ એ વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર, તો ઉત્તર ભારતની અંદર જે ગંગા નદી વહે છે, બરાબર, તો એ ઘણી વખત પોતાની માટી વહેવાવીને પછી ઘણી વાર શું થાય છે કે એમાં અતિશય પૂરની પરિસ્થિતિ નિર્માણ પામે અને નદીનો અંદરનો કાપ હોય એ બનશે બે બાજુના કાંઠાના વિસ્તારમાં આવવા, બરાબર. અને કાંઠાના વિસ્તારમાં બનશે મેદાન, બરાબર, મેદાની પ્રદેશ બની જશે આ બે બાજુની સાઈડ. કારણ કે નીચે અંદર કાપ આવ્યો હોય નદીમાં એ બધું પૂર આવે એટલે બધું બહાર આવશે, બહાર આવીને અહીંયા ખાડાની બધું હોય એમાં જમા થઈ જશે અને અહીંયા સમતલ મેદાન બે બાજુ બની જશે, જેને નદીઓ બનાવેલું મેદાન કહેવાય, પૂરનું મેદાન કહેવાય. તો આવું આપણે ગંગા નદીએ બનાવેલું મેદાન ઉત્તર પ્રદેશ ઉત્તર, બરાબર, ઉત્તરનું મેદાન, ઉત્તરનું મેદાન જે છે એ ગંગા નદીએ બનાવેલું છે અને એકદમ નદીઓના કાંપથી બનેલું એકદમ ફળદ્રુપ છે. ભારતમાં સૌથી ફળદ્રુપમાં ફળદ્રુપ મેદાન હોય તે ઉત્તરનું મેદાન તરીકે એની ગણના થાય છે. એની ગંગા નદીએ બનાવેલું છે, જેની આ એક વન પણ આવેલું છે સુંદરવન. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, બરાબર. ઘણી વખત ઢગલાઈ રચાય, બરાબર, નિક્ષેપણ ધોવાણ થતું જાય અને પછી માટીની કણો અહીંયા પડતા જાય અને ધીમે ધીમે આવા નાના નાના ટેકરાઈ બની જાય એવું થાય, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે, બરાબર. જે ટેકરા રચાય એને શું કહેવાય છે? કુદરતી તટબંધ. હવે પૂરના મેદાન જો આપણે ચિત્ર આપેલું છે કે આ પૂરનું મેદાન બને આવી રીતે, પછી આ નદી સ્તર ભાગ વહેવાનો માર્ગ જે છે નદી સ્તર અને કાંપનું સમતલ મેદાન, જો આ બે બાજુ કાંપ પાથરો છે તો આ મેદાન એકદમ બનશે કેવું હશે? સમતલ, ને એકદમ પાછું ફળદ્રુપ કાંપનું બનેલું હશે. સમુદ્ર સુધી પહોંચતા સુધીના નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. જેમ જેમ પછી દરિયા કિનારો નજીક આવતો જાય એમ પછી પ્રવાહ જ્યાંથી નીકળી હોય નદી અને જ્યારે એન્ડ હોય ત્યારે એનો પ્રવાહની ગતિ છે એ ધીમી બની જાય, તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય. પછી અહીંયાથી મંડે નદીઓના જ્યારે સમુદ્રને મળવા જાય ત્યારે નદી છે પોતાની શાખા નદીમાં મંડે વહેંચાવા. જો આ રીતે આ મેઇન નદી આવી છે ધારો કે, બરાબર, પછી ધીમે ધીમે અમુક આમ ભાગે અમુક આમ વહી જાય અમુક આમ વહી જાય અમુક આમ વહી જાય એવી રીતે મંડે પોતાનું પાણી ફેલાવા, જેને શાખા કે પ્રશાખા કહેવાય. કે એક નદીમાંથી ઘણી બધી નદીઓ અલગ અલગ પોતાના માર્ગ કરી લઈએ તો તેને શું કહેવાય? શાખા નદી. જે હમણાં આપણે આકૃતિ દ્વારા સમજીએ, દાખલા તરીકે આ મેઇન નદી છે પછી આ બધી મંડે ભાગવા, તો આ બધી છે નદીને છે શાખા નદી કહેવાય. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ રેતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા માંડે, મને અહીંયા જમા થવા. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. આ બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ થાય છે, બરાબર. જે મુખ ત્રિકોણ પ્રદેશ છે આપણે ઉત્તરનું મેદાન છે ઉત્તર, બરાબર, એ આખું ડેલ્ટા આકારનું છે, ઊંધા ત્રિકોણ આકાર,
બરાબર આપણે દાખલા તરીકે સૌડો ત્રિકોણ થયો, આ ઊંધો ત્રિકોણ થયો, આવી રીતે ઊંધા ત્રિકોણાકાર એની રચના થયેલી છે બરાબર, અને ડેલ્ટા પણ કહેવામાં આવે છે. હવે સમુદ્રો મોજાનું કાર્ય બરાબર, જેની વાત આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. અત્યાર સુધી જેટલું ચાલેલું છે એ ખાસ પાઠ્યપુસ્તકમાં રિવિઝન કરી જજો, એટલે જેથી કરીને જે અટપટા શબ્દો છે એ તમને સરળતાથી સમજાઈ જશે. તો આભાર વિદ્યાર્થી મિત્રો.